હેલો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ એક્ટિવિટી નંબર ફોર યુનિટ નંબર વન ક્યુ ફોર ક્વેશ્ચન ની આપણે ગયા વિડિયોમાં અંગ્રેજીમાં વાત કરી હતી મેં તમને સરસ મજાનો આખા કોમ્પિટિશનની વાર્તા કીધી હતી તો તમે કદાચ સબ ખેલો સબ જીતો જોયું હોય તો એ પ્રકારની જ આમાં વાતચીત આપેલી છે યોર ટીચર વિલ રીડ ધીસ પ્લે ફોર યુ કે તમારા શિક્ષક આ જે ડ્રામા છે નાટક છે એ તમારી માટે વાંચશે અહીંયા લિસન ટુ ધ ટીચર એન્ડ ધેન યોર ધેન યુ રીડ ધ પ્લે સાયલેન્ટલી તમારા શિક્ષકને સાંભળો અને ત્યારબાદ તમે પણ આ ડ્રામાને શાંતિપૂર્વક ભજવો વિકાસ સેઇઝ વિકાસ કહે છે હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરી વન વિકાસ કહે છે હેલો સુપ્રભાત અને તમામનું અહીંયા સ્વાગત છે ટુડે એટ અવર સ્મિત વિદ્યાલય વી હેવ ધ ફોર્થ એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ આજે અમારી સ્મિત વિદ્યાલયમાં ચોથો વાર્ષિક સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી સમારોહ છે સ્પર્ધા છે જે સૌથી હોશિયાર વિદ્યાર્થી કહેવાય સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી કહેવાય એ અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન અને અમારી શાળાના અંગ્રેજીના સાહેબ શ્રીમાન પરમાર આ કોમ્પિટિશન આ સ્પર્ધાના હોસ્ટ છે યજમાન છે કરતા હરતા છે એન્ડ વિથ હિમ ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ હિઝ ઓન લેપટોપ અને તેમની સાથે સ્કોરર એટલે કે ગણતરી કરનાર સાધન એ શ્રીમાન બ્રાઇટ છે જે મિસ્ટર પરમાનું જ એક લેપટોપ છે એટલે કે જે કોમ્પિટિશનનો જે સ્કોર રાખવાનું છે એ કોઈ વ્યક્તિ નથી પરંતુ એક યંત્ર છે અને એ શ્રીમાન પરમારનું લેપટોપ છે અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ અને અમારા પ્રિન્સિપાલ શ્રીમાન શર્મા એ અહીંયા એક્સપર્ટ તરીકે એટલે કે નિષ્ણાત તરીકેની ભૂમિકા ભજવશે ટુડે વી હેવ નાઇન કન્ટેસ્ટન્ટ્સ અને આજે આપણી પાસે નવ વિદ્યાર્થીઓ છે કેટલા વિદ્યાર્થીઓ છે નવ વિદ્યાર્થીઓ દે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ દેમ અને તેમની બધાની સામે કોમ્પ્યુટરની સ્ક્રીન આપેલી છે ઓલ ઓફ અસ આર એગરલી અ વેઇટિંગ ધ સ્ટાર્ટ અને આપણે બધા જ આતુરતાપૂર્વક શરૂ થવાની કાર્યક્રમને શરૂ થવાની રાહ જોઈ રહ્યા છીએ સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ તો ચલો આપણે સમયને વેસ્ટ કરતા નથી બરબાદ કરતા નથી અને શરૂ કરી દઈએ મિસ્ટર પરમાર સઈઝ શ્રીમાન પરમાર કહે છે થેન્ક યુ વિકાસ આભાર વિકાસ હે એવરી અરે એવરી વન એટલે બધા જ વેલકમ અગેન બધાનું ફરીથી સ્વાગત છે હેલો એમ એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ અને તમામ સ્પર્ધકોને શુભેચ્છા કન્ટેસ્ટન્ટ સઈઝ થેન્ક યુ સર અને સ્પર્ધકો કહે છે આભાર સાહેબ તમારો મિસ્ટર પરમાર સહી શ્રીમાન પરમાર કહે છે ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ ઓકે રેડી શ્રીમાન પરમાર કહે છે કે પહેલો રાઉન્ડ એટલે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ છે સાહેબ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ એટલે શું આપણા મનમાં પ્રશ્ન થાય તો ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એટલે ઝડપી આંગળી પહેલા જે પહેલા આંગળી ઊંચી કરે જે પહેલા બજર દબાવે એને પહેલો વારો આપવામાં આવે અને એને જવાબ આવડતો હોય જેને ફટાફટ જવાબ યાદ આવી જાય એ આંગળી ઊંચી કરે અથવા તો બજર દબાવે બરોબર કોઈ શોમાં ઘંટડી હોય કોઈ શોમાં બજર હોય કોઈ શોમાં આંગળી ઊંચી કરવાની હોય બધે અલગ અલગ બધું અલગ અલગ હોય એમ આઈ વિલ ગિવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર હું તમને તમારા કમ્પ્યુટર પર એક પ્રશ્ન આપીશ યુ વિલ ગેટ મેક્સિમમ સેવન સેકેન્ડ્સ તમને વધુમાં વધુ સાત સેકેન્ડો મળશે ધ કન્ટેસ્ટન્ટ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધી સ્માર્ટ સીટ અને સ્પર્ધક જેની સ્પીડ સૌથી વધારે ફાસ્ટ હશે એ અહીંયા સ્માર્ટ સીટ પર બેસશે એટલે કે સૌથી પહેલાં તો નવ વિદ્યાર્થીઓમાંથી કોઈ એક જ વિદ્યાર્થીને રમાડવાનો છે એટલે નવે નવ વિદ્યાર્થીને એક પ્રશ્ન પૂછવામાં આવે એ પ્રશ્નની અંદર સાત સેકન્ડનો સમયગાળો આપવામાં આવે એ સાત સેકન્ડની અંદર ફટાફટ જે સૌથી વધારે ઝડપી પ્રશ્નનો જવાબ આપી દે અને એ જ સ્પર્ધક આગળ પછી સ્પર્ધા રમી શકે બાકીના આઠ જણાએ બેસી રહેવાનું જ્યાં સુધી પેલો આઉટ ના થાય ત્યાં સુધી ધ કન્ટેસ્ટન્ટ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ ફિંગર વિલ કમ ટુ ધી સ્માર્ટ સીટ એ તો આવી ગયું યોર ટાઈમ સ્ટાર્ટ નાવ અને હવે તમારો સમય શરૂ થાય છે અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર મેક અ સેન્ટેન્સ નીચે આપેલા શબ્દોને સાચા માર્ગમાં ગોઠવો એટલે કે એક વ્યવસ્થિત લાઇનમાં ગોઠવો અને એક વ્યવસ્થિત વાક્ય બનાવો એ ફોર એપલ બેસ્ટ બી ફોર બોલ ફ્રેન્ડ્સ સી ફોર કેટ ટ્રીઝ ડી ફોર ડોગ આર અને ઈ ફોર એપલ સોરી એલિફન્ટ અવર આ પાંચ આપણને આપે છે બેસ્ટ ફ્રેન્ડ્સ ટ્રીઝ આર અવર તો ફટાક દઈને આપણા મનમાં જવાબ આવે કે ભાઈ આ તો ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ થાય નીચે આપ્યું છે કન્ટેસ્ટન્ટ્સ સિલેક્ટ ધેર આન્સર્સ કન્ટેસ્ટન્ટ્સ બધા જ તેમનો જવાબને સિલેક્ટ કરે છે ધ ઓર્ડ ધ કરેક્ટ ઓર્ડર ઇઝ સીડીઈ એ બી અને સાચો જવાબ છે ઈ એ બી હવે માની લો કે સાચો જવાબ આ નવમાંથી કોઈ ત્રણ જણાએ આપ્યો હોય પણ એ ત્રણેય જણાએની સમયની સેકન્ડ્સ જોવામાં આવે કે કોણે કેટલા સેકન્ડમાં આપ્યો છે તો મિસ્ટર પરમાર સહી શ્રીમાન પરમાર કહે છે ઓકે ધ ટાઈમ ઇઝ અપ સારું હવે તમારો સમય પૂર્ણ થાય છે એમની સાત સેકન્ડો પતી ગઈ લેટ્સ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ અને હવે ચાલો જોઈએ કોણ સૌથી ઝડપી છે એન્ડ શી ઇઝ નંદિતા ગોસાઈ અને તે નંદિતા ગોસાઈ છે શી ટુ કનલી થ્રી સેકન્ડ તેણે ફક્ત ને ફક્ત ત્રણ સેકન્ડ લીધા વેલકમ નંદિતા કમ ટુ ધી સ્માર્ટ સીટ નંદિતા તારું સ્વાગત છે અને આ સ્માર્ટ સીટ પર તું આવ નંદિતા સહીઝ નંદિતા કહે છે ઓ થેન્ક યુ સર આઈ એમ સો લકી અરે આભાર સાહેબ તમારો હું કેટલી નસીબદાર છું મિસ્ટર પરમાર સઈ શ્રીમાન પરમાર કહે છે આર યુ રેડી શું તું તૈયાર છે નંદિતા સહીઝ નંદિતા કહે છે યસ સર હા સાહેબ બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ પરંતુ હું કંઈક કહેવા માગું છું સાહેબ મિસ્ટર પરમાર સઈઝ શ્રીમાન પરમાર કહે છે યસ શ્યોર હા તું કહી શકે છે ચોક્કસ કહી શકે છે બોલ નંદિતા સહીઝ નંદિતા કહે છે સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર સાહેબ ગયા વર્ષે મેં ખૂબ જ પ્રયત્ન કર્યો હતો પરંતુ હું અહીં સુધી પહોંચી શકી નહોતી મિસ્ટર પરમાર સહીઝ શ્રીમાન પરમાર કહે છે રાઈટ સાચું યુ હેવ ગોટ અ ચાન્સ આ વખતે તને એક ચાન્સ મળ્યો છે ઓકે સારું નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ સારું તો હવે તને રૂલ્સ એટલે કે નિયમો સમજાવી દઉં ચાલો આપણે નિયમો સમજીએ આઈ વિલ આસ્ક યુ સિક્સ ક્વેશ્ચન્સ હું તને છ પ્રશ્નો પૂછીશ ઈચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ અ ગિફ્ટ એન્ડ ધ સિક્સ કરેક્ટ આન્સર્સ વિલ ગેટ અ સ્કોલરશીપ દરેક સાચો જવાબ તને એક ભેટ આપશે અને છ સાચા જવાબો તને દર મહિને છાત્રવૃત્તિ અથવા તો શિષ્યવૃત્તિ જેને આપણે અંગ્રેજીમાં સ્કોલરશીપ કહીએ છીએ એ આપશે દર મહિને બસો બસો રૂપિયા એવું કઈ હોય છે યુ વિલ ગેટ રૂપીસ ટુ હંડ્રેડ એવરી મંથ દર મહિને તને બસો રૂપિયા મળશે િયર ઇઝ મિસ્ટિક ટિક ટિક અને અહીં છે મિસ્ટિક ટિક ટિક હવે આ મિસ્ટિક ટિક ટિક કોણ છે એ સમજીએ આ છે કુમારી ટિકટિક ટિક એટલે આપણે ખબર છે ક્લોક ક્લોક એટલે ઘડિયાળ કોઈ પણ કોન્ટેસ્ટ હોય તો એમાં ટાઈમિંગ્સ તો રાખવો જ પડે જો ટાઈમ ના રાખીએ તો કોન્ટેસ્ટન્ટ વિચાર જ કરે વિચાર જ કરે ને એમાં કેમ ના પતે ુ ઓનલી વન મિનિટ ફોર ધ ફર્સ્ટ થ્રી ક્વેશ્ચન્સ જો એમાં કન્ડિશન આપેલી છે શરત આપેલી છે કે તે જે મિસટીક ટિક છે તે જે ઘડિયાળ છે એ તમને પહેલા ત્રણ સવાલ માટે એક મિનિટ જ આપશે એટલે પહેલા ત્રણ સવાલ માટે એક એક મિનિટનો સમયગાળો મર્યાદિત છે બાકીના ત્રણ સવાલ માટે મર્યાદિત સમય નથી દેર આર થ્રી હેલ્પલાઇન્સ અને અહીં ત્રણ હેલ્પલાઇનો છે યુ કેન યુઝ એની ટુ ઓફ ધેમ અને તમે તેમાંથી કોઈ પણ બે યુઝ કરી શકો છો રેડી તૈયાર જો અહીંયા હેલ્પલાઇનો પણ આપી છે એક છે હેલ્લો હેલ્પ બીજી છે એક્સપર્ટ એડવાઇઝ અને ત્રીજી છે સ્ટુડન્ટ સપોર્ટ હવે આ જે હેલો હેલ્પ હેલ્પલાઇન છે જે અહીંયા હું તમને માર્ક કરીને બતાવું આ હેલો હેલ્પ હેલ્પલાઇન જે છે એ હેલો હેલ્પ હેલ્પલાઇનમાં તમે કોઈ પણ વ્યક્તિને તમારા નજદીકના વ્યક્તિને તમે ફોન કરી શકો છો બીજી છે એક્સપર્ટ એડવાઇઝ આ એક્સપર્ટ એડવાઇસ તમને કોણ આપશે તો શાળાના પ્રિન્સિપાલ આપણે ઉપર જોયું તું યાદ હોય તો હું તમને બતાવું શાળાના પ્રિન્સિપાલ મેં તમને હું તમને બતાવી દઉં એક મિનિટ જો આપણે ઉપર અહીંયા જોયું હતું કે મિસ્ટર શર્મા એક્સપર્ટ છે આર્યુ આ મળી ગયું ઓકે તો આ શ્રીમાન શર્મા છે જે આપણી શાળાના પ્રિન્સિપાલ છે જો આગળ આપેલું છે તો આ પ્રિન્સિપાલ સાહેબ એક્સપર્ટ છે તમે એમને પણ સવાલ પૂછી શકો છો એ તમારી હેલ્પ કરશે અહીંયા કોન્ટેસ્ટમાં અને ત્રીજું છે સ્ટુડન્ટ સપોર્ટ સ્ટુડન્ટ સપોર્ટમાં તમારી આજુબાજુમાં જે પણ વિદ્યાર્થીઓ બેઠા છે એ પણ તમને કહી દેશે ખ્યાલ આવી ગયો નંદિતા સહીઝ નંદિતા કહે છે યસ સર હા સાહેબ મિસ્ટર પરમાર સહીઝ શ્રીમાન પરમાર કહે છે ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ અને પછી પ્રશ્ન આવે છે કે તારી સ્ક્રીન પર પહેલો સવાલ આવે છે અને પછી સવાલ આવ્યો નંબર વન હુ રોડ ધ પોયમ ગ્રામ માતા કે ગ્રામ માતા નામની પોયમ કોણે લખી હિયર આર ધ ઓપ્શન્સ અને અહીં આપ્યા છે ઓપ્શન નીચે ઓપ્શન આપે છે ઓપ્શન નંબર એ કરશનદાસ માણેક ઓપ્શન નંબર બી કલાપી ઓપ્શન નંબર સી ઉમાશંકર જોશી એન્ડ ઓપ્શન નંબર ડી પ્રેમાનંદ

નંદિતા સહીઝ નંદિતા કહે છે યસ સર હા સાહેબ અમારો અંતિમ જવાબ છે અને મિસ્ટર પરમાર સહી શ્રીમાન પરમાર કહે છે સો લેટ સી તો ચાલો હવે આપણે જોઈએ મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ રાઈટ આન્સર શ્રીમાન બ્રાઇટ મહેરબાની કરીને સાચો જવાબ આપો કમ્પ્યુટર શોઝ ધ આન્સર અને કમ્પ્યુટર આન્સર નો આન્સર આપે છે એટલે કે જવાબ આપે છે એન્ડ યસ યુ આર રાઇટ અને હા તમે એકદમ સાચા છો ઇટ ઇઝ બી જવાબ છે બી યુ વિલ યુ વિન ધ

દરિયો ગુજરાતને અડકે છે ઓપ્શન નંબર એ ધ અરેબિયન સી ઓપ્શન નંબર બી ધ અરલ સી ઓપ્શન નંબર સી ધ રેડ સી એન્ડ ઓપ્શન નંબર ડી ધ યલો સી ચાર ઓપ્શન આપે છે એક છે અરબસાગર બીજો છે અરલ સાગર ત્રીજો છે લાલ સાગર અને ચોથો છે પીળો સાગર બાકી ત્રણ તો આપણે સાંભળ્યા નથી અને એક જ વધે છે જે આપણા ગુજરાતના અડે છે અને નંદિતા ગોસાઈ પણ એ જ જવાબ આપે છે નંદિતા સેઇઝ નંદિતા કહે છે ઓ આઈ એમ કન્ફ્યુઝડ અરે હું તો કન્ફ્યુઝડ છું ગુંચવાઈ ગઈ છું લો નંદિતાબેનને તો ખબર જ નથી આપણને એવું લાગ્યું કે નંદિતાબેનને ખબર હશે પરંતુ નંદિતાબેનને તો ખબર જ નથી ઇટ મે બી આઈધર બી ઓર સી તે કદાચ બી અથવા તો સી હોઈ શકે મિસ્ટર પરમાર સહી શ્રીમાન પરમાર કહે છે મિસ્ટિક ટીક ઇઝ ગોઈંગ ફાસ્ટ શ્રીમાન પરમાર કહે છે કે મિસ્ટિક ટિક ફટાફટ જઈ રહી છે કુમારી ટિક ટિક ફટાફટ જઈ રહી છે ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ હેલ્પલાઇન્સ જો તમે શ્યોર નથી નંદિતા બેન તો તમારે હેલ્પલાઇન લેવી જોઈએ તમારી પાસે હેલ્પલાઇન છે અવેલેબલ છે નંદિતા સઈ ઇઝ યસ સર હેલ્પલાઇન નંદિતા કહે છે હા સાહેબ હેલ્પલાઇન લેવી છે પ્લીઝ મહેરબાની કરીને આઈ વોન્ટ ટુ ટેક હેલ્લો હેલ્પ આઈ વોન્ટ ટુ કોલ માય આન્ટી કે હું હેલ્લો હેલ્પ એટલે કે ફોન કરવા ઈચ્છું છું અને હું મારી કાકીને ફોન કરીને પૂછવા ઈચ્છું છું મિસ્ટર પરમાર સહી શ્રીમાન પરમાર કહે છે ઓકે મિસ ટિક ટીક પ્લીઝ સ્ટોપ શ્રીમાન પરમાર કહે છે સારું મિસ્ટિક ટિક તમે થોભાઈ જાઓ શ્રીમાન પરમારે ઘડિયાળને કહ્યું કે તું થોભી જાય એટલે ઘડિયાળ રોકાઈ જાય છે ત્યાં પ્લીઝ સ્ટોપ મહેરબાની કરીને થોભાઈ જાઓ નંદિતા ડાયલ્સ ધ નંબર નંદિતા ડાય નંબરને ડાયલ કરે છે નંદિતા સઈઝ નંદિતા કહે છે હેલો આંટી હેલો કાકી અચ્છા આંટીના ચાર રૂપ થાય હું તમને કહી દઉં આંટી એટલે કાકી પણ થાય આંટી એટલે માસી પણ થાય આંટી એટલે ફોઈ પણ થાય અને આંટી એટલે મામી પણ થાય આંટી સઈઝ આંટી કહે છે અહીંયા આપણે કાકી રાખીશું કાકી કહે છે યસ હા બોલો નંદિતા સઈઝ નંદિતા કહે છે હેલો આંટી આઈ એમ નંદિતા નંદિતા કહે છે કે હેલો આંટી હું નંદિતા છું

અને મારો સમય ત્યારે શરૂ થશે જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ ઓકે આંટી સહીશ આંટી કહે છે ઓકે નંદુ આઈ એમ રેડી ટેલ મી અને કાકી કહે છે સારું નંદુ હું તૈયાર છું બેટા જણાવ મને તો નંદિતા સઈસ નંદિતા કહે છે ફરીથી એ પ્રશ્ન પૂછે છે કે વિચ સી ટચ ઇઝ ગુજરાત કે કયો દરિયો ગુજરાતને અડકે છે એ ફોર એપલ ધ અરેબિયન સી બી ફોર બોલ ધ અરલ સી સી ફોર કેટ ધ રેડ સી એન્ડ ડી ફોર ડોગ ધ યલો સી ઓપ્શન એ છે અરબસાગર ઓપ્શન બી છે અરલ સાગર ઓપ્શન સી છે લાલ સાગર અને ઓપ્શન ડી છે પીળો સાગર આંટી સઈઝ આન્ટી કહે છે આઈ થિંક ઇટ્સ એ ઓર બી એ કાકી પણ ગૂંચવાળામાં છે પરંતુ કાકી બે જવાબ આપે છે કે મને એવું લાગે છે કે કા તો એ જવાબ છે કા તો બી જવાબ છે નંદિતા સહીઝ નંદિતા કહે છે ફાસ્ટ આન્ટી ફાસ્ટ ઝડપથી કરો આંટી ઝડપથી તો આંટી કહે છે ઓકે યો યુ હેવ ટુ ચૂઝ એ ફોન કટ્સ ટુ તો કહે છે કે સારું કરવું જોઈએ ઓપ્શન એ અને પછી ફોન કપાઈ જાય છે નંદિતા નંદિતા કહે છે ઓ આઈ થિંક આન્ટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન બી નંદિતા કહે છે કે અરે મારી કાકી છે એ એ ઉપર વધારે વાર આપે છે મિસ્ટર પરમાર સઈજ મિસ્ટિક ઇઝ ગોઈંગ શ્રીમાન પરમાર કહે છે નિતા મિસ્ટિક ટીક જઈ રહી છે ફટાફટ જવાબ આપ ગીવ યુ ઑર ફાઇનલ ફિક્સ જલ્દી મને તારો છેલ્લો આન્સર આપ તારો છેલ્લો જવાબ જે પણ હોય મને આપ અને નંદિતા સેઈઝ નંદિતા કહે છે સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ સાહેબ મારો છેલ્લો જવાબ છે એ ઓપ્શન એ મિસ્ટર પરમાર સેઈઝ શ્રીમાન પરમાર કહે છે ઓકે લેટ્સ આસ્ટ મિસ્ટર બ્રાઇટ સારું તો ચલો શ્રીમાન બ્રાઇટને પૂછીએ કમ્પ્યુટર શોઝ આન્સર અને કમ્પ્યુટર જવાબ આપે છે જવાબ બતાવે છે એન્ડ યસ યુ યોર આન્ટી ઇઝ રાઈટ યુ વિન અનધર ગિફ્ટ અને હા તારા કાકી સાચા છે અને તું એક બીજી ગિફ્ટ જીતી ગઈ છે નંદિતા નંદિતા સેઇઝ ઓ આઈ કાંટ બિલીવ ધીઝ નંદિતા કહે છે અરે મને વિશ્વાસ નથી થતો આના પર થેન્ક યુ સર આભાર સાહેબ તમારો થેન્ક યુ આંટી આભાર કાકી તમારો મિસ્ટર પરમાર સહી શ્રીમાન પરમાર કહે છે ઓકે નંદિતા કીપ ઇટ અપ સારું નંદિતા આમને આમ તું આગળ વધતી રહે નાઉ ધીઝ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન અને આ હવે ત્રીજો પ્રશ્ન છે આફ્ટર ધીસ અને આના બાદ મિસ્ટિક ટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ અને આના પછી તને મિસ્ટિક ટીક ડિસ્ટર્બ પણ નહીં કરે કારણ કે આપણે શું નિયમ હતો રૂલ શું હતા યાદ છે કે ભાઈ ત્રણ સવાલ પછી મિસ્ટિક જતી રહેશે તો આ છેલ્લો સવાલ છે તો લેટ્સ ઓકે લેટ્સ સી સારું ચાલો જોઈએ નંબર થ્રી ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇન ટુ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ કે એક પાણીનો જથ્થો સોરી એક ટાંકીની અંદર પાણીનો જથ્થો દર મિનિટે ડબલ થાય છે એટલે કે બમણો થાય છે એટલે કે માની લો પહેલી મિનિટે ટાંકીની અંદર પાણી એક લિટર આવતું હોય એક મિનિટની અંદર એક લિટર આવતું હોય તો બીજી મિનિટે એ જ પાઇપમાંથી એ જ ટાંકીમાં બે લિટર આવે ત્રીજી મિનિટે ચાર લિટર ચોથી મિનિટે આઠ લીટર એમ વધતું જાય છે બમણું થતું જાય છે ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન અવર અને ટાંકી એક કલાકમાં ભરાઈ જાય છે વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ તો આ ટાંકી અડધી ક્યારે ભરાશે ઓપ્શન એ આપ્યા છે ચાર ફિફ્ટી એટ મિનટ્સ થર્ટી મિનટ્સ ફિફ્ટી નાઇન મિનટ્સ એન્ડ થર્ટી વન મિનટ્સ કે અઠ્ઠાવન મિનિટ ત્રીસ મિનિટ ઓગણસાઠ મિનિટ અને એકત્રીસ મિનિટ નંદિતા સઈઝ નંદિતા કહે છે આઈ નો ધ આન્સર ઇટ ઇઝ સી ફિફ્ટી નાઇન મિનિટ્સ નંદિતા કહે છે મને આનો સવાલ ખ્યાલ છે અને તે છે સી ફિફ્ટી નાઇન મિનિટ્સ એટલે કે ઓગણસાઇટ મિનિટ જો વિદ્યાર્થી મિત્રો આવા જવાબો છે ને કેલ્ક્યુલેશન વગર ના આવડે પણ નંદિતાને કેમ આવડ્યો કારણ કે નંદિતા એક હોશિયાર વિદ્યાર્થીની હતી અને તેને ભણવામાં આવતું હશે અને તેને ક્યાંક દાખલામાં આવો દાખલો ગણેલો હશે એટલે ભણવું બહુ જ જરૂરી છે અને આવા પ્રકારના નંદિતા જેવા જો તમારે સ્માર્ટ સ્ટુડન્ટ બનવું હોય તો તમારે આ પ્રકારના દાખલા જે તમારા અંદર આવે છે બુક્સની અંદર એ તમારે ગણવા પડે જેથી કરીને તમને ખ્યાલ આવે એમ અને તમે આવા જવાબોમાં ક્યારે ગૂંચવાઈ ના જાઓ મિસ્ટર પરમા સઈઝ યસ યુ આર ક્વાઇટ રાઈટ શ્રીમાન પરમા કહે છે હા તું એકદમ સાચી છે નંદિતા યુ વીન અનધર ગિફ્ટ નંદિતા તું ફરીથી એક ગિફ્ટ જીતી ગઈ નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ્ટિક ટિક અને હવે તું મિસ્ટિક ટિકથી ફ્રી થઈ ગઈ હવે તને ટાઈમની સમયની કોઈ પાબંદી નહીં રહે આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ અને નંદિતા હું તારા વિશે કંઈક ઓડિયન્સને એટલે કે પ્રેક્ષકોને પ્રેક્ષકોને કહેવા માગું છું નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી નંદિતા હોકીની એક સારી પ્લેયર છે સારી એક રમતવીર છે શી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ અવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર હોકી ટૂર્નામેન્ટ અને તે ગયા વર્ષે શાળાની આંતરિક હોકીની ટૂર્નામેન્ટની અંદર તે પ્લેયર ઓફ ધ મેચ એટલે કે આખી મેચની સર્વશ્રેષ્ઠ પ્લેયર બની હતી લેટ્સ ક્લેપ ફોર દેટ અને ચાલો આપણે બધા તેના માટે તાલિયો પાડીએ નંદિતા સઈઝ નંદિતા કહે છે થેન્ક યુ સર આભાર સાહેબ તમારો મિસ્ટર મહેતા સહી મહેતા કહે છે હવે અહીંયા એક નાનકડી ભૂલ છે અહીંયા બધાની બુકમાં મિસ્ટર મહેતા લખ્યું છે ને એ મિસ્ટર મહેતા ને આપણે ચેક કહીશું વિદ્યાર્થી મિત્રો જો હું તમને અહીંયા માર્ક કરીને બતાવું છું આ મિસ્ટર મહેતા છે ને મિસ્ટર મહેતાની જગ્યાએ આપણે મિસ્ટર પરમાર આવું નામ લખવાનું છે આ ભૂલથી બધાની બુકમાં લખાઈ જોયું છે સુધારી દેજો વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલના હાલ સુધારી દીધો તમે બધા તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ મિસ્ટર પરમાર કહે છે ઓકે લેટ્સ ગો ઓન ધ ક્વેશ્ચન ઇઝ તો સારો ચલો હવે આપણે આગળ પ્રશ્ન પર જઈએ અને પ્રશ્ન છે નંબર ફોર વિચ ગેસ ડૂ ટ્રીઝ ઇન કે કયો ગેસ વૃક્ષો શ્વાસમાં લે છે એ ફોર એપલ ઓક્સિજન બી ફોર બોલ કાર્બન ડાયોક્સાઇડ સી ફોર કેટ નાઇટ્રોજન ડી ફોર ડોગ મિથેન નંદિતા સઈઝ નંદિતા કહે છે આઈ થિંક ઇટ ઇઝ બી નંદિતા કહે છે કે મને એવું લાગે છે કે તે જવાબ બી છે મિસ્ટર પરમાર સઈ શ્રીમાન પરમાર કહે છે ઇઝ દેટ યોર ફાઇનલ આન્સર શ્રીમાન પરમાર પૂછે છે ને કે બેટા તારો અંતિમ જવાબ છે કેમ કેમ કે નંદિતાએ આઈ થિંક કીધું છે કે મને લાગે છે એમ તો ફરીથી એક વાત પૂછી લેવું જોઈએ જેમ બચ્ચન સાહેબ પૂછે છે ને કહીએ હે મેં લોક દેતા હું

અહીંયા હારી ગઈ છે ધ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન અને સાચો જવાબ છે ઓક્સિજન એ વિદ્યાર્થી મિત્રોને અત્યારે હાલ સવાલ થતો હશે કે સાહેબ અમને તો અમારા વિજ્ઞાનના શિક્ષકો એવું ભણાવે છે કે વનસ્પતિ જે હોય એ તો ઓક્સિજન વાયુ છોડે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે તો નંદિતાનો જવાબ સાચો હોવો જોઈએ પરંતુ વિદ્યાર્થી મિત્રો હું તમને ફરીથી એક એકવાદ વિજ્ઞાનમાં યાદ કરાવી દઉં કે જ્યારે તમારા ટીચર તમને કહેતા હોય છે કે વનસ્પતિ ઓક્સિજન વાયુ ઓક્સિજન વાયુ છોડે છે અને કાર્બન ડાયોક્સાઇડ લે છે ત્યારે એ પણ બોલતા હોય છે કે વનસ્પતિ દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જ્યારે પોતાનો ખોરાક જાતે બનાવતું હોય છે ત્યારે અને ત્યારે જ કાર્બન ડાયોક્સાઇડને લે છે અને ઓક્સિજન વાયુને આપે છે બાકી વનસ્પતિ પણ આપણી જ જેમ ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે આટલું ધ્યાન રાખજો તો આગળ વધીએ આપણે નંદિતા સહીસ નંદિતા કહે છે ઓહ નંદિતા કહે છે ઓહ અરે મિસ્ટર પરમાર સી શ્રીમાંત પરમાર કહે છે ડોન્ટ વરી ચિંતા ના કર વેલ પ્લેડ તું ખૂબ જ સારું રમી નંદિતા વેલ પ્લેડ તું ખૂબ જ સારું રમી નંદિતા ટેક યોર સીટ તું તારી સીટ લઈ લે નાઉ અધર કન્ટેસ્ટન્ટ્સ કીપ યોર ફિંગર્સ ઓન ધ બઝર અને હવે બીજા આઠ જે કન્ટેસ્ટન્ટો હતા એ બધાને કહી દીધું કે ચલો ફરીથી તમારી આંગળી પાછી બઝર પર મૂકી દો ધ હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ અને અહીં ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડનો હવે બીજો પ્રશ્ન આવે છે એટલે એ પહેલાં આઠમાંથી પાછો કોઈ એક સાચો જવાબ આપશે અને પાછો એને રમવા બોલાવશે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ફાસ્ટ ફિંગર ફર્સ્ટ નામનો અહીંયા પાઠ મેં આખો પાઠ અહીંયા પૂરો કર્યો ટ્રાન્સલેશન તમને કરી આપ્યું છે જો તમને ક્યાંય પણ તકલીફ પડી હોય આ ટ્રાન્સલેશનમાં તો તમે મારા પર્સનલ નંબર પર મને ફોન કરીને પૂછી શકો છો મારી આ વિડીયો તમને ગમી હોય તો મારી આ યુટ્યુબ ચેનલને લાઇક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો ત્યાં સુધી હવે એક નવા વિડીયોમાં મળીશું વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આવજો બધાને બાય બાય